हेलो माय डियर स्टूडेंट्स, हैप्पी हैप्पी, हाउ आर यू ऑल? केम छो बधा बाळको? फाइन, वेरी गुड। हूँ पण एवी आशा राखू छू कि मारा बधा ज वहाला विद्यार्थीओ मजामां हशे अने घरे सेफ हशे। बराबर ने स्टूडेंट्स? तो चलो जल्दी जल्दी आजनो लेक्चर शुरू करिए। अने लेक्चर नी शुरुआत आपणे आपणा सुविचार थी करिए। चलो जोईए आजनो सुविचार शुं छे। साथे वाँचीशु आपणे। शुं लख्युं छे अहीं? इफ यू वोंट ईट, वर्क फॉर ईट। શું લખ્યું છે? ઇફ યુ વોન્ટ ઇટ, વર્ક ફોર ઇટ। તો શું થાય છે આ સુવિચારનું મીનિંગ? તો કે અહીં લખ્યું છે ઇફ યુ વોન્ટ ઇટ, જો તમે તે ઈચ્છો છો, વર્ક ફોર ઇટ, તો તેની માટે કાર્ય કરો। આપણી ઈચ્છાઓ ઘણી બધી હોય છે, બરાબર ને? તો એ ઈચ્છાઓ પૂરી કરવા માટે આપણે મહેનત કરવી પડે, હાર્ડવર્ક કરવું પડે, બરાબર ને સ્ટુડન્ટ્સ? જો આપણે એવું ઈચ્છતા હોઈએ કે મારો ફર્સ્ટ રેન્ક આવે, તો મારે તે માટે ખૂબ જ કન્સન્ટ્રેશન સાથે મન લગાવીને મહેનત કરવી પડે। જો ખાલી ઈચ્છા જ કરીએ કે મારો ફર્સ્ટ રેન્ક આવે, તો કાંઈ ફર્સ્ટ રેન્ક આવી જાય નહીં, પરંતુ તે માટે મહેનત કરવી ખૂબ જ જરૂરી છે। ઓકે સ્ટુડન્ટ્સ, તો આ છે આજનો સુવિચાર, ઇફ યુ વોન્ટ ઇટ, વર્ક ફોર ઇટ। ઓકે, ચાલો આજનો લેક્ચર શરૂ કરીએ। સ્ટાન્ડર્ડ થર્ડ, સબ્જેક્ટ છે મેથ્સ, ગણિતનો લેક્ચર છે અત્યારે। ચલો સ્ટુડન્ટ્સ, ગણિતના લેક્ચરમાં આપણે કેટલામું પ્રકરણ કરી રહ્યા છીએ અત્યારે? યસ, અત્યારે આપણે પ્રકરણ 9 કરી રહ્યા છીએ। આ પ્રકરણનું નામ છે કેટલા વખત। શું નામ છે આ પ્રકરણનું? કેટલા વખત। ઓકે, ચાલો આ પ્રકરણની અંદર અત્યારે આપણે શું શીખી રહ્યા છીએ? યસ, આપણે ગુણાકારના દાખલા શીખી રહ્યા છીએ। ગુણાકાર કરો। ઓકે, હવે તો તમને ગુણાકાર કરતા ફાવી ગયું છે, તમને એ ખ્યાલ આવી ગયો છે કે કોનું ઘડિયું બોલવાનું, ક્યાં સુધી બોલવાનું, બરાબર ને સ્ટુડન્ટ્સ? વેરી ગુડ, તો ચાલો આજે થોડા નવા દાખલા શીખીએ। અહીં જુઓ, અહીં આપણી સામે એક રકમ આપી છે। શું છે, કઈ સંખ્યાઓ છે અહીં? અહીં આપણી સામે સંખ્યા છે 97, 97 × 9, બરાબર? 97 × 9 કરવાના છે। ચલો, યાદ છે તમને સ્ટુડન્ટ્સ કે કોનો ઘડિયો બોલવાનો? યાદ આવે છે? યસ, તમને બધાને તો યાદ છે, વેરી ગુડ સ્ટુડન્ટ્સ। ગુણાકારની નિશાની હોય, એની બાજુમાં જે અંક હોય તેનો ઘડિયો બોલીશું। તો ભાઈ, અહીં ગુણાકારની નિશાનીની બાજુમાં કયો અંક છે? યસ, અહીં છે 9, બરાબર? એટલા માટે આપણે અહીં 9 નો ઘડિયો બોલીશું। ઓકે,
હવે સ્ટુડન્ટ્સ, આપણે નવનો ઘડ્યો ક્યાં સુધી બોલીશું? હા, ઉપરની જે સંખ્યા છે તેમાં જે એકમનો અંક હોય, એટલે કે જે છેલ્લો અંક હોય, ત્યાં સુધી ઘડ્યો બોલવાનો. તો અહીં 97માં એકમનો અંક એટલે કે છેલ્લો અંક શું છે? યસ, અહીં છે 7. એટલે આપણે 9નો ઘડ્યો 7 સુધી બોલીશું. 9 7. ચાલો બધા જ બાળકો 9 7 કરો તો કેટલા થાય છે? 9 એકા 9, 9 દુ 18, 9 તરી 27, 9 ચોક 36, 9 પંચા 45, 9 છ 54, 9 7 63. વેરી ગુડ. તો 63 કઈ રીતે લખશું સ્ટુડન્ટ્સ? આ રીતે 63 લખી નાખીએ અહીં, બરાબર ને? હા, તમે કહેશો કે મિસ, આ રીતે 63 આખા ન લખાય, નકર જવાબ ખોટો પડે. તો ભાઈ સ્ટુડન્ટ્સ, કઈ રીતે લખાય 63, કહો તો મને. યસ, 63 આપણે આ રીતે લખીશું. છગડો ઉપર, તગડો નીચે. છગડે તગડે 63 છે ને? ઇઝી, વેરી ગુડ. ચાલો હવે એકમના અંક સુધી તો ઘડ્યો બોલી લીધો, હવે દશકના અંકનો વારો. અહીં દશકનો અંક શું છે? યસ, અહીં દશકનો અંક છે 9. એટલે આપણે આ 9નો ઘડ્યો 9 સુધી બોલીશું. 9 9 9 9 કેટલા થાય? 9 એકા 9, 9 દુ 18, 9 તરી 27, 9 ચોક 36, 9 પંચા 45, 9 છ 54, 9 7 63, 9 8 72, 9 9 81. તો અહીં 81 લખી નાખીશું આપણે? ના, અહીં ઉપર તો આપણને વધી આપેલી છે, એટલે આપણે વધી ઉમેરીશું. 9 9 થાય છે 81. 81ની અંદર આપણે આ વધીના જે 6 છે એ ઉમેરી દઈશું. ચાલો બધા જ બાળકો, 81માં 6 ઉમેરો તો 82 83 84 85 86 87. તો અહીં લખી નાખીશું 87 8 7 87. તો ચાલો અહીં આપણને જવાબમાં કઈ રકમ મળી? 873. શું આવ્યો જવાબ? 873. ઓકે, 97 ગુણ્યા 9 = 873. ઓકે સ્ટુડન્ટ્સ, વેલ ડન. ચાલો હવે તમને યાદ આવી ગયું કે આપણે કઈ રીતે ગુણાકારના દાખલા કરતા હતા, બરાબર ને? તો ચાલો આપણે આગળ જોઈએ. હવે જુઓ, અહીં આપણી સામે હવે કઈ રકમ આપી છે? અહીં છે 37 ગુણ્યા 4, બરાબર? આપણે 37 ગુણ્યા 4 કરવાના છે. ચલો સ્ટુડન્ટ્સ, અહીં કહો તો આપણે
કોનો ઘડિયો બોલીશું? ત્રણનો ઘડિયો બોલીશું, સાતનો ઘડિયો બોલીશું કે ચારનો ઘડિયો બોલીશું? યસ, આપણે ચારનો ઘડિયો બોલીશું. કેમ ભાઈ આપણે ચારનો ઘડિયો બોલીશું? યસ, કારણ કે ગુણાકારની નિશાનીની બાજુમાં છે ચાર, એટલા માટે આપણે ચારનો ઘડિયો બોલીશું. બરાબર? જુઓ સ્ટુડન્ટ્સ, હું તમારી સમજ માટે અહીં સર્કલ કરી રહી છું. ઓકે, તો ચાલો, ચારનો ઘડિયો આપણે ક્યાં સુધી બોલીશું? ચાર એકાથી લઈને ચાર દાંડ સુધી આખો ઘડિયો બોલી જશું? ના, આપણે ક્યાં સુધી બોલવાનો ઘડિયો? હા, ઉપરની જે સંખ્યા આપી હોય તેમાં જે એકમનો અંક હોય, એટલે કે જે છેલ્લો અંક હોય, ત્યાં સુધી આપણે ઘડિયો બોલીશું. તો અહીં એકમનો અંક છે સાત, એટલે પહેલાં આપણે ચારનો ઘડિયો સત્તા સુધી બોલીશું. ચાલો ચાર સત્તા કરીએ. ચાર સત્તા કેટલા થાય? ચાર એકા ચાર, ચાર દૂ આઠ, ચાર તરી બાર, ચાર ચોક સોળ, ચાર પંચા વીસ, ચાર છક ચોવીસ, ચાર સત્તા અઠ્યાવીસ. વેરી ગુડ, ચાર સત્તા અઠ્યાવીસ. તો આપણે અહીં લખી નાખીશું અઠ્યાવીસ, પણ કઈ રીતે લખીશું? યસ, બગડો ઉપર, આઠડો નીચે. બગડે આઠડે અઠ્યાવીસ. બરાબર? ચાલો, હવે એકમના અંક સુધી બોલાઈ ગયો ઘડિયો, હવે દશકના અંકનો વારો. હવે આપણે ચારનો ઘડિયો દશકના અંક સુધી બોલીશું. દશકનો અંક શું છે? ત્રણ. એટલે ચારનો ઘડિયો તરી સુધી બોલીશું. ચાર તરી. ચાર તરી કેટલા થાય? ચાર એકા ચાર, ચાર દૂ આઠ, ચાર તરી બાર. વેરી ગુડ. હવે ચાર તરી થયા બાર. ઉપર અહીં વધી આપેલી છે, એટલે જે ચાર તરી બાર જે જવાબ આવ્યો, એની અંદર આપણે બે ઉમેરીશું. તો ચાલો, બારની અંદર બે ઉમેરો. બાર પછી તેર, ચૌદ. બારને બે કેટલા થાય? ચૌદ. તો અહીં લખી નાખીશું ચૌદ. સાડત્રીસ ગુણ્યા ચાર બરાબર એકસો અડતાળીસ. શું આવ્યો જવાબ? એકસો અડતાળીસ. વેરી ગુડ. ચાલો આગળ જોઈએ. હવે પછીનો દાખલો જોઈએ. અહીં હવે આપણી સામે કઈ રકમ આપી છે? અહીં સંખ્યા છે પિસ્તાળીસ. પિસ્તાળીસ ગુણ્યા પાંચ કરવાના છે. ઓકે, તો આની અંદર આપણે કોનો ઘડિયો બોલીશું? કહો તો સ્ટુડન્ટ્સ. યસ, અહીં ગુણાકારની નિશાનીની બાજુમાં છે પાંચ, એટલા માટે આપણે પાંચનો ઘડિયો બોલીશું. ચાલો, પાંચનો ઘડિયો આપણે બોલશું. પણ પાંચનો ઘડિયો ક્યાં સુધી બોલીશું આપણે? ખ્યાલ છે તમને? યસ, પાંચનો ઘડિયો આપણે આ પાંચ સુધી બોલીશું, કારણ કે આ ઉપરની સંખ્યામાં
જે એકમનો અંક છે એ પાંચ છે। ચલો પાંચનો ઘડ્યો પાંચ સુધી બોલવાનું। પાંચ પંચા પાંચ એકા પાંચ, પાંચ દૂ દસ, પાંચ તરી પંદર, પાંચ ચોક વીસ, પાંચ પંચા પચીસ। તો અહીં લખી નાખીશું પચીસ। કઈ રીતે લખીશું? બગડો ઉપર, પાંચડો નીચે, બગડે પાંચડે પચીસ। ખ્યાલ આવ્યો સ્ટુડન્ટ્સ? જુઓ અહીં પાંચ પંચા, તો પાંચ પંચા થાય પચીસ। તો પચીસ આ રીતે લખ્યા, બગડો ઉપર પાંચડો નીચે, બગડે પાંચડે પચીસ। ચાલો એકમના અંકનો વારો આવી ગયો, હવે દશકના અંકનો વારો લઈએ। અહીં દશકનો અંક શું છે જુઓ તો। યસ, અહીં છે ચાર। એટલે આપણે હવે પાંચનો ઘડ્યો ચાર સુધી બોલીશું। પાંચ ચોક, પાંચ ચોક કેટલા થાય? પાંચ એકા પાંચ, પાંચ દૂ દસ, પાંચ તરી પંદર, પાંચ ચોક વીસ। વેરી ગુડ। હવે જે આ વીસ આવ્યો એની અંદર આપણે વધીનો બગડો ઉમેરી દઈશું, બરાબર? જુઓ અહીં પાંચ ચોક કર્યા, પાંચ ચોક થાય છે વીસ। તો વીસની અંદર આપણે વધી ઉમેરીશું, વધી છે બે, એટલે વીસની અંદર બે ઉમેરીશું। તો વીસ ને બે કેટલા થાય? વીસમાં બે ઉમેરીએ, એકવીસ, બાવીસ। એટલે વીસ ને બે થાય બાવીસ। તો ચાલો અહીં લખી નાખીએ, બે બગડા બાવીસ આપણે લખી લીધું। તો અહીં જવાબમાં આપણી પાસે કઈ સંખ્યા બની ગઈ? 225, બરાબર ને? 45 ગુણ્યા 5 બરાબર 225। વેલ ડન। ચાલો સ્ટુડન્ટ્સ નેક્સ્ટ જોઈએ। હવે અહીં જુઓ, હવે આપણી સ્ક્રીન પર કઈ રકમ દેખાય છે? યસ, અહીંયા છે પાંચડે છગડે 56 ગુણ્યા 6, 56 ગુણ્યા 6 કરવાના છે। ચલો હવે આની અંદર કહો તો આપણે શેનો ઘડિયો બોલીશું? યસ, અહીં ગુણાકારની નિશાનીની બાજુમાં છે 6, એટલા માટે આપણે અહીં 6 નો ઘડિયો બોલીશું। શેનો ઘડિયો બોલીશું? 6 નો ઘડિયો। આપણે 6 નો ઘડિયો ક્યાં સુધી બોલીશું? હા, અહીં એકમનો અંક છે 6, ઉપરની સંખ્યામાં એકમનો અંક છે 6, એટલે આપણે 6 નો ઘડિયો 6 સુધી બોલીશું, એટલે 6 છક સુધી। ચાલો 6 છક કેટલા થાય? 6 એકા 6, 6 દૂ 12, 6 તેરી 18, 6 ચોક 24, 6 પંચા 30, 6 છક 36। વેરી ગુડ। 36 કઈ રીતે લખશું? આખા 36 અહીં નીચે લખી નાખીએ? ના, એમ લખાય નહીં। તો કઈ રીતે લખીશું? તો કે 6 છક 36 થાય છે, તો તગડો ઉપર છગડો નીચે, તગડે છગડે 36 લખી લીધા આપણે 36। હવે એકમના અંક સુધી તો આપણે ઘડિયો બોલી લીધો, તો હવે કોનો વારો આવશે? દશકના અંકનો। દશકનો અંક શું છે અહીં?
અહીં દશકનો અંક છે પાંચ. છનો ઘડ્યો પાંચ સુધી બોલીશું, છ પંચા સુધી. ચાલો બોલીએ, છ એકા છ, છ દૂ બાર, છ તેરી અઢાર, છ ચોક ચોવીસ, છ પંચા ત્રીસ. હવે ત્રીસ અહીં લખી નાખવાના ને? યસ, વેરી ગુડ. તમે કહેશો કે મિસ આખા ત્રીસ અત્યારે લખી નખાય નહીં, છ પંચા થાય છે ત્રીસ, એની અંદર વધી ઉમેરવી પડે. વધી કેટલી છે? ત્રણ. એટલે ત્રીસની અંદર ત્રણ ઉમેરીશું. ચાલો ઉમેરીએ, ત્રીસ પછી એકત્રીસ, બત્રીસ, તેત્રીસ. તો થયા તેત્રીસ. અહીં લખી નાખીશું બે તગડા તેત્રીસ. તો શું મળ્યો અહીં આપણને જવાબ? ત્રણસો છત્રીસ. છપ્પન ગુણ્યા છ બરાબર 336. ઓકે, ચાલો સ્ટુડન્ટ્સ હવે આગળ જોઈએ. આના પછીની રકમ જોઈએ. અહીં જુઓ, હવે કઈ રકમ દેખાય છે? કઈ સંખ્યા આપી છે અહીં? ધ્યાનથી જુઓ, અહીં છે પાસઠ. પાસઠ ગુણ્યા પાંચ કરવાના છે. ઓકે, ચલો તો અહીં આપણે કોનો ઘડિયો બોલીશું? યસ, અહીં આપણે પાંચનો ઘડિયો બોલીશું. ગુણાકારની નિશાનીની બાજુમાં છે પાંચ, એટલે પાંચનો ઘડિયો બોલીશું. ક્યાં સુધી બોલીશું? તો કે ઉપરની સંખ્યામાં એકમના અંક સુધી. તો ઉપરની સંખ્યા છે પાંસઠ, એમાં એકમનો અંક છે પાંચ, એટલે કે છેલ્લો અંક. તો આપણે કરીશું પાંચ પંચા. પાંચ પંચા કેટલા થાય? પાંચ એકા પાંચ, પાંચ દૂ દસ, પાંચ તરી પંદર, પાંચ ચોક વીસ, પાંચ પંચા પચીસ. તો ચાલો લખી નાખીએ પચીસ. કઈ રીતે લખીશું? વેલ ડન. આપણે બગડો ઉપર લખીશું ને પાંચડો નીચે લખીશું. બગડે પાંચડે પચીસ, બરાબર. ચલો એકમના અંક સુધી તો આપણે ઘડિયો બોલી લીધો. હવે આપણે દશકના અંક સુધી ઘડિયો બોલીશું પાંચનો. અહીં દશકનો અંક છે છ, એટલે પાંચ છક. પાંચ છક કેટલા થાય? પાંચ એકા પાંચ, પાંચ દૂ દસ, પાંચ તરી પંદર, પાંચ ચોક વીસ, પાંચ પંચા પચીસ, પાંચ છક ત્રીસ. આ ત્રીસની અંદર ઉમેરીશું બે. તો ત્રીસને બે કેટલા થાય? ત્રીસને બે બત્રીસ. તો અહીં લખી નાખીશું તગડે બગડે બત્રીસ. તો અહીં આપણી પાસે કઈ સંખ્યા બની ગઈ જવાબમાં? ત્રણસો પચીસ. પાંસઠ ગુણ્યા પાંચ બરાબર 325. ચલો નેક્સ્ટ જોઈએ. હવે અહીં જુઓ, હવે આપણી સ્ક્રીન પર કઈ રકમ આપી છે? અહીં છે 54 ગુણ્યા 7. આપણે 54 ગુણ્યા 7 કરીશું. ચલો આ દાખલો તમે તમારી જાતે ગણો તમારી બુકમાં. હવે તો તમને ખૂબ જ સારી રીતે ફાવી ગયા છે ગુણાકાર. ગણો છો ને બધા?
વધી મૂકવાની ભૂલાય નહીં। વેલ ડન। ચાલો હવે તમારે આ દાખલો થઈ ગયો હશે, આપણે હવે સાથે ગણીશું, તમારો દાખલો ચેક કરીશું, બરાબર। ચાલો જુઓ, અહીં આપણે કોનો ઘડિયો બોલીશું? સાતનો ઘડિયો બોલીશું। ક્યાં સુધી બોલવાનું? ચાર સુધી બોલીશું પહેલાં। તો સાત ચોક, સાત ચોક કેટલા થાય? કેટલા થાય સ્ટુડન્ટ સાત ચોક? યસ, સાત ચોક અઠ્યાવીસ। અઠ્યાવીસ કઈ રીતે લખીશું? બગડો ઉપર, આઠડો નીચે। બગડે આઠડે અઠ્યાવીસ। ચલો હવે એકમના અંકનો વારો આવી ગયો, હવે દશકના અંક સુધી બોલીશું ઘડિયો। સાત પંચા કરીશું, સાત પંચા કેટલા થાય? સાત પંચા પાંત્રીસ। પાંત્રીસની અંદર બે ઉમેરીએ, ઓકે, પાંત્રીસમાં બે ઉમેરવાના, તો પાંત્રીસને બે કેટલા થાય? છત્રીસ, સાડત્રીસ। પાંત્રીસમાં બે ઉમેરીએ તો થઈ જાય સાડત્રીસ। ચાલો લખી નાખીએ સાડત્રીસ। તો અહીં આપણી પાસે જવાબમાં સંખ્યા બની ગઈ 378। 54 × 7 બરાબર 378, ઓકે। ચાલો હવે પછીનો દાખલો જોઈએ। અહીં આપણી પાસે સંખ્યા છે 63। 63 × 8 કરવાના છે। ચલો સ્ટુડન્ટ્સ, જલ્દીથી તમારી નોટબુકમાં આ દાખલો ગણી લ્યો, જેથી તમને ખ્યાલ આવે કે ક્યાં ભૂલ થાય છે, ઓકે। ચલો જલ્દી જલ્દી ગણી લ્યો। ઘણા બધા બાળકોને દાખલો ગણાઈ ગયો છે, છતાં થોડો સમય આપું છું જેથી બધા જ બાળકોને ગણાઈ જાય। વેલ ડન, આશા રાખું છું કે હવે તમારે બધાને દાખલો ગણાઈ ગયો હશે। ચાલો આપણે હવે સાથે ગણીએ। અહીં જુઓ, કહો તો કોનો ઘડિયો બોલીશું? યસ, આપણે આઠનો ઘડિયો બોલીશું। ગુણાકારની નિશાનીની બાજુમાં છે આઠ, એટલે આઠનો ઘડિયો બોલીશું। આઠનો ઘડિયો ક્યાં સુધી બોલવાનો? તો કે અહીં એકમનો અંક છે 3, એટલે આઠનો ઘડિયો 3 સુધી પહેલાં બોલીશું। આઠ તરી, આઠ તરી કેટલા થાય? આઠ તરી 24। તો ચાલો લખી નાખીએ 24। બગડો ઉપર, ચોગડો નીચે। બગડે ચોગડે 24। ચલો હવે દશકના અંકનો વારો। અહીં દશકનો અંક છે 6, એટલે આપણે આઠનો ઘડિયો 6 સુધી બોલીશું। આઠ છક, આઠ છક કેટલા થાય? આઠ છક 48। 48ની અંદર વધીના બે ઉમેરીશું, 49, 50, બરાબર। તો લખી નાખીએ અહીં 50।
तो भाई 63 × 8 बराबर शुं जवाब आव्यो 504। ओके तो जेटला बाळकोने जवाब आ रीते आव्यो तो बद्दी आ रीते मूकी हती ए लोकोनो जवाब साचो छे। वेरी गुड स्टूडेंट्स। तो स्टूडेंट्स आजे आपणे शुं शीख्या, आजे आपणे वद्दी वाला गुणाकारनी प्रेक्टिस करी, बराबर ने? तमारे घरे पण आनी खूब ज सारी रीते प्रेक्टिस करवानी छे जेथी तमने फटाफट आवडी जाए। ओके सो दैट्स ऑल फॉर द डे स्टूडेंट्स। थैंक यू, हैव अ नाइस डे, गुड बाय।